गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने SYBSM 3 માં આવતું પેપર જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 ને ધ્યાનમાં રાખીને આજે આપણે ગરબો ગરબી એ સાહિત્ય સ્વરૂપ ઉપર ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેટલા પણ સાહિત્ય સ્વરૂપો ઉદ્ભવ્યા છે એ સાહિત્ય સ્વરૂપો એમની વિશેષતાઓને કારણે એ સૌથી લોકપ્રિય સાહિત્ય સ્વરૂપો એ સમયગાળામાં બની રહ્યા છે, જેમાં ગરબો અને ગરબી આ સાહિત્ય સ્વરૂપ પણ ખૂબ જ મહત્વનું છે એમ આપણે કહી શકીએ છીએ. તો ગરબો કોને કહી શકાય અને ગરબી કોને કહી શકાય એ આપણે જોઈએ તો ઉત્સવ સમયે ગરબા ઉપર આપણે સૌ પ્રથમ ચર્ચા કરીશું. ગરબો એટલે ઉત્સવ સમયે સમૂહમાં ગાવાની જરૂરિયાતમાંથી ગરબો અને ગરબી ઉદ્ભવ્યા છે. ગરબો એ મુખ્યત્વે માતાની ભક્તિ સાથે સંકળાયેલો છે, જ્યારે ગરબીનો સંબંધ વિશેષ કરીને કૃષ્ણ ભક્તિ સાથે રહેલો છે. જો કે પાછળથી ગરબાના વિષયનું વર્તુળ મોટું બન્યું છે અને સામાજિક વિષયો તેમજ સમકાલીન જીવનની ઘટનાઓ ગરબાના વિષય તરીકે આવતી હોય એવું આપણને જોવા મળે છે. આ બંને સંઘ નૃત્યના પ્રકાર હોવાને લીધે તેમજ સંઘગાન હોવાને લીધે તેની રચના ગેય પ્રધાન હતી. સાહિત્ય પ્રકાર તરીકે ગરબો સ્થૂળ રૂપ સ્વરૂપનો લાંબો અને વિષયની સંક્ષિપ્ત એકતા સાધવાની આવશ્યકતા વિનાનો હોય છે, જ્યારે ગરબી ગરબા કરતા વધારે નાજુક સૂક્ષ્મ સ્વરૂપની હોય છે. ગરબામાં દેવી પૂજક દેવીના સ્વરૂપ અને શૃંગારના શણગારનું વર્ણન આવે છે. દેવીના શક્તિના પ્રસંગો ચમત્કાર વગેરે લંબાણથી વર્ણવાય છે. આ રીતે જોતા ગરબો એ કથન અને વર્ણન પ્રધાન છે અને એમાં શૃંગાર કરુણ વીર અને અદ્ભુત જેવા રસોનું નિરૂપણ થાય છે, જ્યારે ગરબીમાં રાધા કૃષ્ણ વચ્ચેના ભાવોને લલિત મધુર પદાવલીથી નિરૂપવામાં આવે છે. એમાં શૃંગાર અને પ્રેમલક્ષણા ભક્તિનું આલેખન મુખ્ય હોય છે. ગરબીમાં કથન નહીં પણ ભાવની ઉર્મીની અભિવ્યક્તિ જોવા મળે છે અને તેથી જ અનંતરાય રાવળ કહે છે તેમ ગરબો અને ગરબીનું મૂળ દેશીઓમાં કે પછી ગેય રસોમાંથી પદ બનેલું છે. ટૂંકી દેશીઓમાંથી પદ બન્યા અને લાંબી દેશીઓમાંથી કડવા બન્યા અને પદોમાંથી ગરબી નીચી અને લાંબા કડવામાંથી ગરબા બન્યા હોય એવું અનંતરાય રાવળ માને છે. તો ગરબાના લક્ષણો કેવા છે? તો મનના ઊંડા ભાવો કરતા કથા તત્વનું પ્રમાણ વિશેષ રૂપે દેખાય છે. ગરબામાં લાંબી રચના હોવાથી એકત્વનો અભાવ વર્તાય છે અને પ્રારંભમાં મંગલાચરણ અને ઈષ્ટદેવની સ્તુતિને અને અંતે ફલશ્રુતિ હોય છે. આ એ ગરબાની વિશેષતા કહી શકાય. હવે આપણે ગરબીની ચર્ચા કરીશું. તો ગરબી એટલે શું? તો ગરબી એ એકધારી કૃતિ અને ભાવ પ્રધાન રચના છે. કનૈયાલાલ મુનશી કહે છે તેમ ગુજરાતમાં ગરબી એ ઉર્મી ગીતનું સુંદરમાં સુંદર સ્વરૂપ છે અને એમાં એને માટે જોઈતા બધા જ લક્ષણો હોય છે. તો ગરબીના લક્ષણો શું હોઈ શકે? આપણે કોને ગરબી કહી શકીશું? તો એના લક્ષણોમાં આપણે જોઈએ તો ગરબીમાં ઉર્મી ગીતને અનુરૂપ સંક્ષિપ્તતા હોવી જોઈએ, એથી એમાં મંગલાચરણ ફલશ્રુતિ વગેરે આવી શકતી નથી. એના બંધારણ અને રચના સુશ્લિષ્ટ હોવા જોઈએ, એમાં જરા પણ શૈથિલ્ય ચાલે નહીં. પછી અન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો ગરબીમાં એક જ વિચાર, એક જ ઉર્મી અથવા એક જ પ્રસંગનું આલેખન હોવું જોઈએ. લાંબા વર્ણનને ગરબીમાં સ્થાન મળતું નથી. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ તો ગરબીની રચના સંગ નૃત્યને અનુકૂળ હોવી જોઈએ, એટલે કે એમાં તાલ અને સૂર બરોબર સચવાયેલા હોવા જોઈએ. અન્ય લક્ષણ જોઈએ તો ગરબીનું ધ્રુવ પદ ખૂબ આકર્ષક અને મધુર હોવું જોઈએ. ટૂંકમાં થોડામાં થોડા શબ્દોથી જે સચોટ ભાવ જગાડે, જેનો રણકાર કાનમાંથી ખસે નહીં અને જેમાં શબ્દની વધ કે ઘટ સહન કરી શકાય નહીં એવી મીઠી પદાવલી એ ગરબી એમ આપણે ચોક્કસ કહી શકીશું. તો આ ગરબીમાં આવા આવા લક્ષણો આપણે અંકિત થતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો ગરબીનો ઉદ્ભવ અને વિકાસ આપણે જોઈએ તો કનૈયાલાલ મુનશીએ બાલણના કેટલાક પદોને
गर्भिणी संज्ञा आपी से, परंतु जेम गर्भानी शरूआत भाणदार से करी से एम गर्भिणी क्षेत्रीय में पण पहेलू अर्पण एनू ज से एम मानी शकाय छे। भाणदास पछी प्रीतम होय, राजे होय, रणछोड़ होय अने स्वामीनारायण संप्रदायना निष्कुरानंद, ब्रह्मानंद के प्रेमानंद सखी जेवा ए स्वामीनारायण संप्रदायना संतो होय तो एमनी पासेथी आपणने आ गर्भी ए गर्भीना पदो प्राप्त थता होय एवुं आपणे जोई शकीए छे। परंतु ए सर्वेमां गर्भी क्षेत्रे महत्वनुं स्थान प्राप्त करनार एकमात्र कवि अने मध्यकालीन गुजराती साहित्यना अंतिम कवि दयाराम छे। नरसिंहरावे दयारामने गर्भीना पिता कहे छे। दयाराम पासेथी आपणने लगभग जे 200 जेटली गर्भीઓ प्राप्त थाय छे એ 200 જ ગર્ભિણીઓમાં આપણને કૃષ્ણ ભક્તિનું આલેખન થતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ। એ ગર્ભિણીના તમામ લક્ષણો જે દયારામની ગર્ભિણીઓમાં સુંદર રીતે અંકિત થયેલા છે એમ આપણે જોઈ શકીએ છીએ। આ ઉપરાંત જગતભરના સાહિત્યમાં ગુજરાતની ગર્ભિણીઓનું અને ગુજરાતના રાસનું સ્થાન સદા અદ્ભુત છે અને એ ગર્ભિણીઓના સમ્રાટ ગુજરાતના હૃદય રાજવી દયારામનું સ્થાન પણ અદ્ભુત છે। એમની એક એક ગરબી ગુજરાતનું મહામૂળ રસમૂર્તિ છે આવું કવિના નાલાલે દયારામ માટે કહ્યું છે। આમ ગરબી એ મધ્યકાળનું ખૂબ જ મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ। એના લક્ષણો આપણે જોયા તેમ એમાં ઉર્મી ગીતને જેવા જ સંક્ષિપ્તતાનું આલેખન એમાં થતું હોય છે। એમાં જે કહી શકાય એનું બંધારણ એ એકદમ સરળ ભાષામાં હોય છે। ગરબીમાં એક જ વિચાર અને એક જ ઉર્મીની લાગણી હોય છે, એક જ પ્રસંગનું આલેખન હોય છે, તેથી લાંબા વર્ણનો ગરબીમાં શોભતા નથી। જ્યારે ગરબીની રચના સંગૃત્ય ઉપર આધારિત હોવાથી એમાં તાલ અને સૂર બંને યોગ્ય માત્રામાં હોવા જોઈએ। ગરબીનું ધ્રુવપદ ખૂબ જ આકર્ષક અને મધુર હોવું જોઈએ। આવા લક્ષણો ગરબીમાં આપણે તારવી શકીએ છીએ। આમ ગરબી એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ખૂબ જ મહત્વનું જે સાહિત્ય સ્વરૂપ છે એમ આપણે ચોક્કસ કહી શકીશું। અસ્તુ।